गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट जेवियर्स ई क्लास। आज थी आप सेमेस्टर टू नो ना लेसन्स नी शुरुआत करीशू। सेमेस्टर टू में आप सौ पहला क्यों लेसन करवाना छे? लेसन नंबर 10। लेसन नंबर 10 तमारी आ छे तमारी पासे। लेसन नंबर टमा लेसन नंबर 10 नुं नाम शुं छे? यस नो। यस एटले हा, नो एटले ना। ई तो तमने आवडे छे ने? ओके, तो आज आपणे ई शीखीशुं के आपणे अंग्रेजीमां कोई प्रश्न पूछे तो एनो आपणे आंसर कई रीते, उत्तर कई रीते आपी शकीए छीए। ओके, चलो। तो अंग्रेजीमां प्रश्न पूछवो होय तो क्रियापद वाक्यनी शरूआतमां मूकवो। ओके, आपणे पहेला प्रश्न बनाववो होय, प्रश्न पूछवो होय तो कई रीते आपणे करी शकीए छीए? जो अहींया दाखला तरीके आप दिस इज अ बस। हमें तमने आने प्रश्न बनाव हो तो आप पहला तो ओळखवानुं कि आ वाक्य में क्रियापद क्या है? दिस इज अ बस, इज ई क्रियापद है। ओके, अ बस ई एक ऑब्जेक्ट है। तो आम आप प्रश्न बनाव हो तो आप कई रीते शुरुआत करीशू? इज थी शुरू करिए तो आप प्रश्न बना सकते। Is this a bus? तो एनो उत्तर कई रीते थई शके? Yes, it is। हा, ते छे। ना, ते बस नथी, ते वैन छे। एवी रीते भी तमे उत्तर एनो आपी शको। Yes का तो नो, एनी शुं पॉसिबिलिटी छे? बे बे शक्यता छे, हा ई बस छे का तो ई नथी। तो हा होय लखवू होय तो तमे रीते केवी रीते लखशो? Yes। જ્યારે યસ ને નો માં આન્સર આપીએ તો આપણે કઈ રીતે લખવાનું છે? યસ, પછી આવે છે કોમા, ઓકે, અલ્પવિરામ અને પછી ઇટ ઇઝ। કાં તો નો હોય તો નો, ઇટ ઇઝ નોટ, અને પછી તે શું છે તે લખવાનું છે। ઇટ ઇઝ અ વેન, અહીંયા શું છે? અ વેન। ઓકે, એક્ઝામ્પલમાં તો આપણે ફર્સ્ટ આપણે શું શીખ્યું કે જ્યારે આપણે ઉત્તર સાદા વાક્યમાંથી એને પણ પ્રશ્ન બનાવવો હોય તો આપણે ક્રિયાપદ એટલે કે ઇઝથી શરૂ કરીશું તો એ ક્રિયાપદ પ્રશ્ન બની જાય છે। ઇઝ ધીસ અ બસ એ આપણે પ્રશ્નાર્થ વાક્ય આપણો જે પ્રશ્ન ક્વેશ્ચનમાં આપણે આવી રીતે બનાવી શકીએ અને ક્વેશ્ચનનો આન્સર આપણે કઈ રીતે આપી શકીએ? યસ કાં તો નો, યસ એટલે હા, નો કે ના, અને ના કહીએ તો તે શું છે એ બી આપણે લખવાનું છે। ચાલો તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર પડશે। ઓકે, અહીંયા જો તમને ચિત્ર જે દેખાય છે, ચિત્રમાં શું છે? ઇટ્સ અ હેન, ઓકે, ઈ એક મરઘી છે, હેન છે। તો અહીંયા પ્રશ્ન પૂછ્યું છે ઇઝ ધીસ અ હેન, હેન પછી શું છે ક્વેશ્ચનમાં? પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્ન છે। તો તે આ છે, હેન છે, યસ હેન છે, તો આપણે કઈ રીતે લખશું? યસ કોમા ઇટ ઇઝ। ઓકે, યસ પછી કોમા બહુ જરૂરી છે, આપણે જ્યારે ઉત્તર આપીએ છીએ ત્યારે આપણે બોલવા વખતે યસ પછી થોડું બ્રેક લઈને પછી ઇટ ઇઝ, ઇટ ઇઝ, ઓકે, એવી રીતે આપીએ છીએ। અલ્પવિરામનો અર્થ શું થાય છે? થોડું પોઝ કરવાનું છે, વચ્ચે થોડી વાર સળંગ નથી બોલવાનું, વચ્ચે થોડું બ્રેક લેવાનું છે। ઓકે, હવે અહીંયા તમને ચિત્રમાં શું દેખાય છે? આ એક ઉંદર છે, ઉંદરને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રેટ। ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલ ક્વેશ્ચન શું પૂછ્યું છે? ઇઝ ધેટ એન એલિફન્ટ। હવે તમે કહેશો મને કહો આ પ્રશ્ન અને આ પ્રશ્નમાં શું ડિફરન્સ છે? અહીંયા ઇઝ ધીસ છે અને અહીંયા ઇઝ ધેટ છે। આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ધીસ અને ધેટ કર્યું છે ને, નજીકની વસ્તુ માટે ધીસ અને દૂરની વસ્તુ માટે આ દૂર છે ને, દૂર છે એટલે ધેટ। ઓકે, તો આપણે જ્યારે પ્રશ્ન એવી રીતે પૂછ્યો તો આપણે ધ્યાન રાખવાનું ધેટ શું કામ છે, કેમ કે તે દૂરની વસ્તુ છે। ઇઝ ધેટ એન એલિફન્ટ, શું છે? એન એલિફન્ટ, એન કેમ આવ્યું તમને ખબર છે ને? આપણે વાવલ કર્યું છે, એ ઈ આઈ ઓ યુ સ્વરની સામે તમે શું લગાડો છો? એ એન એન, પણ આ એલિફન્ટ એટલે હાથી, શું એલિફન્ટ કા હાથી છે? ના, તો રેટ છે ને, તો આપણે શું લખશું? નો કોમા, કેવી રીતે લખવાનું છે? નો કોમા
Yes, it is. Yes, પછી કોમા it is. અને આ તમને શું દેખાય છે? આ દૂર એક ઘંટડી છે. ઘંટડી એટલે આપણે શું કહીએ છીએ ઇંગ્લિશ માં? બેલ. B E L L, બેલ. ઓકે, ઇઝ ધેટ અ બેલ? ઓકે, યસ ઇટ ઇઝ. યસ હોય તો બહુ ઈઝી છે. યસ કોમા ઇટ ઇઝ. ઓકે, હવે અહીંયા શું દેખાય છે? એક આપણને બિલાડી દેખાય છે. બિલાડીને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? કેટ. C A T, કેટ. ઇઝ ધીસ અ મંકી? નજીક છે, મંકી છે. મંકી એટલે વાંદરો. આ તો વાંદરો નથી, આ કેટ છે. નો ઇટ ઇઝ નોટ. નોટ એટલે ના, તે એ નથી. ઇટ ઇઝ અ કેટ. ઓકે, તો આપણે કયા જે આપણે એક્ઝામ્પલ કર્યા, તો તમારે આ બધા જે આપણે ઉદાહરણ કર્યા છે તમારે નોટબુકમાં લખવાના છે. ચિત્ર દોરવાની જરૂર નથી, પણ સેન્ટેન્સ ફરી એકવાર કોપી કરીને નોટબુકમાં લખવાના છે. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ પર આવીએ. ચિત્ર જોઈને યસ કા તો નો માં જવાબ લખો. શું કરવાનું છે? ચિત્ર આપ્યું છે, અહીંયા પ્રશ્ન આપ્યો છે, તમારે હા કે ના માં ઉત્તર લખવાનું છે. આ શું દેખાય છે? એક દીકરી છે. દીકરીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડોલ. ડી ઓ એલ એલ, ડોલ. ઇઝ ધીસ અ ડોલ? શું તે એક દીકરી છે? તો આપણે કહીએ છીએ યસ ઇટ ઇઝ. તો કેવી રીતે લખશું? યસ કોમા ઇટ ઇઝ, પછી ફૂલ સ્ટોપ. ઓકે, હવે દૂર એક કૂતરો છે. કૂતરાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડોગ. ડી ઓ જી, ડોગ. ઇઝ ધેટ અ પિગ? પિગ એટલે ડુક્કર. ડુક્કર છે? ના. ઇઝ ધેટ અ પિગ? નો. એન કેપિટલ નો, કોમા ઇટ ઇઝ નોટ, પછી ફૂલ સ્ટોપ. પછી ફરી ઇટ ઇઝ અ ડોગ, ફૂલ સ્ટોપ. નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ અ પિગ, ઇટ ઇઝ અ ડોગ. પછી હવે આપણે ચિત્રમાં શું દેખાય છે? બેટ. બેટને કોણથી રમો છો તમે? બેટ છે. બેટ એટલે બી એ ટી, બેટ. કઈ રીતે લખીએ છીએ? બી એ ટી, બેટ. ઇઝ ધીસ અ બોલ? તે બોલ છે? નો. નો ઇટ ઇઝ નોટ, પછી ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ અ બેગ, પછી ફૂલ સ્ટોપ. ઓકે, ઇઝ ધેટ અ કાઇટ? શું તે એક પતંગ છે? કાઇટ એટલે ગુજરાતીમાં પતંગ. શું તે એક પતંગ છે? હા, તે પતંગ છે. યસ ઇટ ઇઝ, ફૂલ સ્ટોપ. ઇઝ ધીસ એન એપલ? આ શું દેખાય છે તમને? આપેલ છે. આપેલ એટલે સફરજન. સફરજન છે? ના, તે કેરી છે. કેરીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેંગો. તો આ મેંગો નથી, એપલ નથી, આ મેંગો છે. નો, અહીંયા પૂછ્યું છે ઇઝ ધીસ એન એપલ? નો ઇટ ઇઝ નોટ, ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ અ મેંગો. ઇઝ ધેટ અ કેરેટ? દૂર છે, ગાજર. કેરેટ છે, ગાજર છે. યસ ઇટ ઇઝ. યસ કોમા ઇટ ઇઝ, ફૂલ સ્ટોપ. ઓકે, તો આ રીતે તમારે ક્યાં લખવાનું છે? આ બધા જે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ઓકે, આ બુકમાં નથી લખવાનું, નોટબુકમાં લખજો. અહીંયા જગ્યા આપી છે તો પણ નોટબુકમાં ચોખ્ખા અક્ષરે લખજો. ઓકે, કયા પેજ નંબર? 21 પર છે. ઓકે, હવે આપણે આવીએ છીએ નેક્સ્ટ પેજ પર. નીચેના સાદા વાક્યોને પ્રશ્ન વાક્યોમાં ફેરવો. મેં તમને શીખવાડ્યું જ્યારે આપણે સાદા વાક્યને
जग अने पछी शुं छे क्वेश्चन मार्क। प्रश्न वाक्य मां अंत मां हमेशा क्वेश्चन मार्क होवो जोईए। This is a cup। तो आपणे कई रीते प्रश्न बनावशुं? Is this a cup? ओके, अने पछी फरी क्वेश्चन मार्क। आ तो सहेलुं छे, तो आ भी तमारे एवी ज रीते तमारी नोटबुक मां लखवानुं छे। અહીંયા જ્યાં ધીસ હોય, જ્યાં ધીસ આપ્યું હોય ત્યાં ધીસ વાપરવાનું છે, ને જ્યાં ધેટ હોય તો ધેટ। ફોર એક્ઝામ્પલ, અહીંયા ત્રીજા નંબરમાં આપ્યું છે ધેટ ઇઝ અ ફેન, તો આપણે કઈ રીતે લખશું? ઇઝ ધેટ અ ફેન ક્વેશ્ચન માર્ક। ઇઝ ધેટ, અહીંયા શું છે? ધેટ ઇઝ એન ઓરેન્જ। Is that an orange? Question mark। Okay? तो आ तमारे आ 10 वाक्य छे, तमारे तमारी नोटबुक मां लखवाना छे। Next exercise छे, नीचेना वाक्योने अंग्रेजी मां लखो। अबे अहीं शुं कर्युं छे? अहीं गुजराती मां सेंटेंसेस वाक्यो आप्या छे, तमारे ने इंग्लिश मां लखवाना छे। શું પેલું પક્ષી છે? ઓકે, પેલું એટલે દૂર છે, એટલે ધેટ। ઇઝ ધેટ અ બર્ડ? હા, તે છે। યસ ઇટ ઇઝ। શું આ મોર છે? શું આ મોર છે? ઇઝ ધીસ અ પીકોક? મોર એટલે ઇંગ્લિશમાં કહીએ છીએ પીકોક। ઇઝ નો ઇઝ ધીસ અ પીકોક? ના, તે નથી। No, it is not। તે પોપટ છે। It is a parrot। પોપટને ઇંગ્લિશમાં કહીએ છીએ parrot। Okay?